गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फ्रेंड्स, આગળના વિડિયોમાં આપણે રૂપીસ એન્ડ પૈસાની ઇન્ફોર્મેશન મેળવી, બરાબર છે? કરન્સી નોટ જોઈ એન્ડ કોઈન પણ જોયા. તો હવે આજે આપણે જોવાના છે કિરણબેનની ટ્રુ સ્ટોરી. ફ્રેન્ડ્સ, તમે બધાએ જંક સેલર જોયા છે? ફ્રેન્ડ્સ, ઓકે, જોયા છે તો ક્યાં જોયા છે કોઈ કહેશો? હા, આપણે બધાએ જંક સેલર આપણી શેરીમાં આવતા હોય છે, બરાબર છે? જ્યારે દિવાળી ટાઈમ હોય ત્યારે મમ્મી ઘણું બધું જંક ભેગું કરે છે, બરાબર છે? ભંગાર કાઢે છે અને એ શેરીમાં આવતા જંક સેલરને આપે છે, બરાબર છે ને? આવે છે ને, દિવાળી ટાઈમ હોય ત્યારે ઘણા ભંગારવાળા આવતા હોય છે અને આપણા ઘરમાંથી પણ આપણે સાફ સફાઈ કરીએ ત્યારે ઘણું બધું જંક નીકળતું હોય છે. એ આપણે કોને આપીએ છીએ? જંક સેલરને, બરાબર છે? એટલે બધાએ જ જંક સેલરને જોયા છે, ભંગારવાળાને જોયા છે, ભંગાર વેચનારને જોયા છે ને? ચલો, તો આજે આપણે એવી જ કઈ સ્ટોરી જોવાના છે. તો બુકમાં પેજ નંબર 60 ઓપન કરો. ચલો ફ્રેન્ડ્સ, પેજ નંબર 60 ઓપન કર્યું. જુઓ શું છે. શું તમે ક્યારે જંક સેલરને મળેલા છો? કોઈ સ્ત્રી એટલે કોઈ ફિમેલ એટલે ભંગાર વેચતી હોય એવી જોઈ છે? કિરણ દ્વારા કહેવાયેલ આ એક ટ્રુ સ્ટોરી છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. શું કહે છે કે તમે ભંગાર ગયાને જંક સેલરને તો જોયા જ હશે, પણ શું એની અંદર કોઈ ફિમેલને જોઈ છે કે જે ભંગાર વેચતી હોય, બરાબર છે? જંક સેલ કરતી હોય, બરાબર? એટલે કે મેલ તો ઘણા બધા હોય, પણ આજે એક ફિમેલની વાત કરી છે જેનું નામ છે કિરણ બહેન. કિરણ બહેનની શોપ ક્યાં છે? જંગની, હા, પટનામાં, બરાબર છે? ભંગારની શોપ પટનામાં છે. હું મારા વિલેજમાં હિન્દી માધ્યમ સ્કૂલમાં ભણતી હતી. આ કોની વાત છે? કિરણબેનની. કિરણબેન શું કહે છે કે હું મારા વિલેજમાં, ગામમાં હિન્દી માધ્યમની સ્કૂલમાં ભણતી હતી. મારા ફાધર છોકરાઓની જેમ એટલે શું કહે છે કે મારા ફાધર બોયઝની જેમ જ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા. કિરણબેન હતા, એમના ફાધર ગર્લ્સને પણ છોકરાઓની જેમ જ ભણાવવા માંગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ મેથ્સ ગમતું ન હતું. કિરણબેનને હિન્દી એન્ડ સાયન્સ ગમતું હતું, પણ મેથ્સ સબ્જેક્ટ ભણવો ગમતો ન હતો. આજે મેથ્સ મારા કામમાં ખૂબ જ યુઝફુલ છે. આજે કિરણબેનને સૌથી વધારે શું યુઝ થાય છે? કયો સબ્જેક્ટ યુઝફુલ છે? મેથ્સ, બરાબર છે? જેની મેં સ્કૂલમાં ઇમેજિન પણ નહોતી કરી. જ્યારે શાળામાં હતા ત્યારે એમણે વિચાર્યું પણ નહોતું કે ગણિત એમને આટલું ઉપયોગી થશે. ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર હોય તો ગણિત આપણને કોઈક ને કોઈક જગ્યા ઉપર ઉપયોગી થાય જ છે. માટે મેથ્સ જેટલું તમે ધારો છો એટલું અઘરું નથી. એ શીખવું ખૂબ સહેલું છે. ખાલી આપણે ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ અને એની પ્રેક્ટિસ કરવી પડે છે. બાકી મેથ્સ તો એકદમ ઇઝી જ છે. જુઓ, આવો શું કહે છે? તમે શું કહો છો? તમને ગણિત અઘરું લાગે છે? ફ્રેન્ડ્સ, હું તમને જ પૂછું છું, શું તમને મેથ્સ અઘરું લાગે છે? નથી લાગતું ને? જો ટીચર જ્યારે ચેપ્ટર શીખવાડે અને ત્યારબાદ તમને વારે વારે તમે એનું રિવિઝન કરો અને પ્રેક્ટિસ કરો તો શું તમને મેથ્સ અઘરું લાગે? નહીં લાગે. કેમ કે રિવિઝન કર્યું હોય, ધ્યાન આપ્યું હોય તો મેથ્સ તો એકદમ ઇઝી સબ્જેક્ટ છે, બરાબર? જ્યારે હું નાની હતી ત્યારે મારા ફાધરે એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. શું કહે છે? જ્યારે કિરણબેન નાના હતા ત્યારે એમના ફાધર એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. તેથી મારા મધર કેટલાક હાઉસમાં સર્વન્ટ તરીકે કામ કરતા હતા. કિરણબેનના જે મધર હતા તે શું હતું કે કેટલાક હાઉસની અંદર સર્વન્ટ તરીકે, નોકર તરીકે કામ કરતા હતા. અમારો એ મુશ્કેલ સમય હતો. શું એ સમય એમના માટે કેવો હતો? ખૂબ ડિફિકલ્ટ હતો. મારે 8મા ધોરણ પછી સ્કૂલ છોડવી પડી. જુઓ, ફાધર નહીં હતા, મમ્મી ઘરમાં હાઉસ સર્વન્ટ, અલગ અલગ ઘરમાં સર્વન્ટ તરીકે કામ કરતા હતા, તો એટલા પૈસા હોય નહીં. તો એમણે શું કર્યું? કિરણબેને 8મા પછી શું કર્યું? સ્કૂલ છોડવી પડી, બરાબર? સ્કૂલ છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા મેરેજ કરી
દીધા. કિરણબેનને આગળ અભ્યાસ કરવો હતો પણ એમની માતાએ શું કર્યું, એમને મેરેજ કરાવી દીધા. મારા હસબન્ડની ફેમિલી માટીના કાચા મકાનમાં રહેતા હતા. એમના જે હસબન્ડ હતા એમની ફેમિલી કેવા મકાનમાં રહેતી હતી? હા, માટીના કાચા મકાનમાં રહેતા હતા, એટલે કે મડ હાઉસ. માટીના કાચું મકાન એટલે મડ હાઉસ. મડ હાઉસમાં રહેતા હતા. તેમને ટુ બ્રધર એન્ડ એક સિસ્ટર હતા. કેટલા હતા? બે ભાઈ અને એક બહેન હતા, જે સ્કૂલે જતા ન હતા. તેમને ટી સ્ટોલ હતી. એમની શું હતી? સિની સ્ટોલ હતી, ટી સ્ટોલ, ચાની દુકાન હતી. ફ્રેન્ડ્સ, શું કીધું? એમના ટુ બ્રધર એન્ડ એક સિસ્ટર હતા, તે સ્કૂલે જતા ન હતા, બરાબર ને? એમની શું હતી? ટી સ્ટોલ હતી. તો ચાલો જુઓ આગળ શું કીધું છે. વન કપ ટી ની કોસ્ટ કેટલી? વન કપ ટી ની કોસ્ટ એટલે કે એક કપ ચા ની કિંમત કેટલી, બરાબર? જો ટી સ્ટોલ હોય તો આપણે ચા ની કિંમત તો નક્કી કરીએ ને, એક કપ ચા ની કિંમત કેટલી હોય એ તો નક્કી જ કરવું પડે ને, બરાબર? તો ચાલો જોઈએ. જો શું કહે છે, એટ અ ટી સ્ટોલ એટલે કે ચા ની દુકાન પર કેટલા હશે, અને એટ અ હોટલ અને હોટલમાં કેટલા હશે જોઈએ. જો ધારો કે ટી સ્ટોલ હોય તો ફ્રેન્ડ્સ, વન કપ ટી ની રૂપીસ કેટલા હશે ખબર છે? 5 રૂપીસ, 10 રૂપીસ કે 15 રૂપીસ, બરાબર છે? જો ટી સ્ટોલ ની વાત કરીએ તો ધારો કે 5 રૂપીસ, 10 રૂપીસ કે 15 રૂપીસ, એપ્રોક્સલી આટલા હોય છે. અને જો એટ અ હોટલ ની વાત કરીએ તો આપણે કોઈક મોટી હોટલોમાં જઈએ તો ત્યાં કેટલાથી સ્ટાર્ટ થશે? 20 રૂપીસ, 25 રૂપીસ, બરાબર છે? કાં તો 20 રૂપીસ હોય, કાં તો 25 રૂપીસ હોય. તો ફ્રેન્ડ્સ, ટી સ્ટોલ અને હોટલમાં એક કપ ટી ની કોસ્ટમાં આટલો ફરક હોય છે, બરાબર? હવે જોઈએ આગળ. જો વન પર્સન ટી સ્ટોલ ચલાવી રોજના 30 રૂપીસ કમાય છે, રોજના કેટલા કમાય છે? 30 રૂપીસ, બરાબર છે? તો તે 10 ડેઝમાં કેટલા કમાશે? કેટલા ડેઝની વાત કરી છે? 10 ડેઝના. જો શું કીધું છે, રોજના, રોજના એટલે આપણે અહીંયા લખીએ, વન ડેના કેટલા? 30 રૂપીસ માટે કેટલા ડેઝની વાત કરી છે? 10 ડેઝના કેટલા, બરાબર છે? અથવા હાઉ મેની, ચલો ક્રોસ ગુણાકાર. 30 × 10/1, ચલો 3 × 1 = 3, એન્ડ કેટલા ઝીરો છે? ડબલ ઝીરો. તો ફ્રેન્ડ્સ, એ વન ડેઝના 30 કમાતા હોય તો 10 ડેઝના કેટલા કમાશે? 300 રૂપીસ કમાશે. કેટલા? 10 ડેઝના. તો અહીંયા લખીશું 300 રૂપીસ કમાય. હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે. એન્ડ વન મંથમાં ખાલી જગ્યા. જો વન ડેના 30 રૂપીસ, 10 ડેના 300 રૂપીસ. હવે વાત કરે છે વન મંથની. શું કહે છે? તો વન મંથમાં કેટલા કમાશે જોઈએ. વન મંથમાં આપણે 30 ડેઝ લઈએ, બરાબર છે? જો આપણે કેટલા મળ્યા? વન ડેના 30 રૂપીસ મળ્યા. તો અહીંયા લખીએ વન ડેના 30 રૂપીસ માટે મંથમાં કેટલા ડેઝ આવે? કેટલા? 30 કે 31. તો આપણે લખશું 30 ડેઝના કેટલા, ચાલો ક્રોસ ગુણાકાર, 30 × 30/1, બરાબર? 3 × 3 = 9, એન્ડ કેટલા ઝીરો? ડબલ ઝીરો. તો ફ્રેન્ડ્સ, વન મંથના કેટલા રૂપીસ કમાશે? હા, 900 રૂપીસ કમાય, બરાબર છે? જો આપણે 10 ડેઝના પણ શોધી કાઢ્યા 300 રૂપીસ, એન્ડ વન મંથ એટલે કે 30 ડેઝના પણ શોધી કાઢ્યા 900 રૂપીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને સમજ પડી ગઈ હશે. તો હવે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી